વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે નવો ટોપિક ભણવાનું છે જેનું નામ છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો તો જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો કઈ રીતે ઉપયોગ થાય એ જોવાનું છે તો અજૈવિક અને જૈવિક બે પરિબળો હંમેશા તમે સાંભળતા આવ્યા છો તો અજૈવિક કોને કહેવાય અજૈવિક એટલે હવા પાણી પવન તાપમાન આ બધા અજૈવિક પરિબળો છે જેમાં કોઈ જીવ નથી બરોબર જ્યારે જૈવિક પરિબળો તરીકે ખાસ કરીને જેનામાં જીવ હોય એને કહેવાય જૈવિક પરિબળો તો એવી રીતે આપણે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવાનો છે તો કે આ જૈવિક જે સજીવો છે એ કઈ રીતે નિયંત્રક તરીકે વર્તે છે એ આપણે જોવાનું છે તો જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિના ઉપયોગ દ્વારા વનસ્પતિના રોગો અને જંતુઓના ઉપદ્રવનું નિવારણ કરવું જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિ જૈવિક પદ્ધતિ એટલે કોઈ પણ પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવાનો કોઈ પણ પ્રકારના સજીવનો ઉપયોગ કરવાનો એના દ્વારા વનસ્પતિના રોગો દૂર કરવા અને જંતુઓના ઉપદ્રવનું નિવારણ કરવાનું વનસ્પતિના રોગો એટલે કોઈ પણ વનસ્પતિ હોય ઘણી વાર તમે સાંભળ્યું હોય છે કે મગફળીમાં કોઈ રોગ આવી ગયો છે કપાસમાં કોઈ રોગ આવી ગયો છે તો એ વનસ્પતિના રોગોને દૂર કરવા જંતુઓના ઉપદ્રવનું નિવારણ તો ઘણીવાર અમુક પ્રકારના જે તીડ હોય અમુક પ્રકારની જીવાતો હોય એ શું હોય છે પાકમાં આવતી હોય છે એનો ઉપદ્રવ એટલો બધો ખતરનાક હોય કે જેના કારણે શું હોય છે ઘણીવાર પાક નુકસાન થતો હોય છે તમે હમણાં સાંભળ્યું છે કે પાકિસ્તાન તરફથી ઘણા બધા જે તીડ હોય એ આપણા ભારતની અંદર રહેલા ગુજરાતના બરાબર ગુજરાતના બના બનાસકાંઠા બાજુના વિસ્તારમાં આવેલા તમને ખબર છે કે એ લોકોએ કેટલું બધું ઉપદ્રવ મચાવેલો મહેસાણા આવેલા કેટલો બધો ઉપદ્રવ મચાવેલો એ હશે તમે જે કીટનાશક અને જંતુનાશકનો ઉપયોગ કરો છો તેના દ્વારા ભૂમિ ભૂમિય જળ ફળો શાકભાજી એમાં ભળે છે નુકસાન કરે છે અને નીંદણ નાશક પણ નુકસાન કરે છે તો કીટનાશક એટલે કીટકોને મારવા માટે જંતુઓને મારવા માટે આપણે જે દવાઓ ઉપયોગ કરીએ એ ભૂમિમાં જાય ભૂમિમાંથી ભૂમિના પાણીમાં જાય ભૂમિના તળમાં જાય ત્યાંથી ફળો અને શાકભાજીમાં ભળે અને એ ફળો શાકભાજી આપણે ખાઈએ અને છેલ્લે રસાયણ આપણામાં આવે આપણને નુકસાન કરે નાશક પણ નુકસાન કરે નીંદણ નાશક એટલે નીંદણનો નાશ કરે તેવા રસાયણોને શું કહેવાય નીંદણ નાશક પણ નીંદણ કોને કહેવાય ખબર છે તમને જે કોઈ પણ પાક હોય એ પાકની સાથે બીજો અન્ય પાક ઉગે અથવા અન્ય કોઈ ઘાસ ઉગે જે શું હોય છે મુખ્ય પાકનું બધું પોષણ લઈ લે બરાબર તેને શું કહેવાય નીંદણ બરોબર નીંદણમાં ખાસ કરીને ઘાસ હોય છે અથવા બીજી કોઈ ધરો ઉગતી હોય છે તો એ નીંદણને નાશ કરવા માટે જે રસાયણો ઉપયોગ થાય એ પણ બહુ ખતરનાક હોય છે હવે વનસ્પતિના રોગો અને જંતુઓનું નિવારણ કઈ રીતે કરવું તો વનસ્પતિના રોગો અને જંતુઓનું નિવારણ કરવાની જો વાત કરું તો એ થિયરી ચાલુ થાય છે બરોબર અહીંયાથી ચાલુ થાય ક્યાંથી થાય છે અહીંયાથી ચાલુ થાય છે આઈડિયા એવો તમને પણ આ બધું ચોપડીમાં આપ્યું છે એટલે સમજાવવા માટે તમને જરા લખાવું છું બરોબર પરીક્ષાની થિયરીમાં તમારે આ થિયરી બધી લખવાની છે એની આ શબ્દો નથી આ ખાલી સમજણ માટે દો તો કૃષિ ક્ષેત્રે શું કરવાનું છે તો પેલા આ લોકો એવું કહે છે જંતુનાશક રસાયણોના ઉપયોગના સ્થાને ભક્ષકોનો ઉપયોગ કરવો જંતુનાશકોનો ઉપયોગ કરવો નહીં પણ એની જગ્યાએ ભક્ષકોનો ઉપયોગ કરો જેમ કે તમે ઘણીવાર વાર સાંભળ્યું હશે કે ભાઈ કોઈ મગફળી છે એની અંદર ફૂગ આવી ગઈ અને એ જે ફૂગ છે એ ફૂગના કારણે શું હોય છે મગફળીના મૂળ કપાઈ જાય અને મગફળીના મૂળ કપાય એટલે વનસ્પતિના પાક જે મગફળીના પાકમાં ઉતારો ઓછો આવે તો એના માટે આપણે જો જંતુનાશક રસાયણોનો કે એવો કોઈ ઉપયોગ કરો એની જગ્યાએ એવા ભક્ષકો લાવવાના કે જે ફૂગને ખાઈ જાય એવા નાના સૂક્ષ્મજીવોને લાવવાના કે જે ફૂગને ખાઈ જાય તો એના કારણે શું હોય છે આપણે જંતુનાશક રસાયણોનો ઉપયોગ કરવો પડે નહીં બે પ્રકારની હંમેશા ખેતી હોય બરોબર ખાસ કરીને ખેડૂતો આપણે બે પ્રકારની ખેતી કરે છે એક તો કાર્બનિક ખેતી અને બીજી છે પરંપરાગત ખેતી કાર્બનિક ખેતી એટલે ઓર્ગેનિક ખેતી બરોબર સૌથી સારામાં સારી ખેતી હોય તો આ પણ આપણા ભારતની અંદર કાર્બનિક ખેતી બહુ ઓછી માત્રામાં થાય છે વિદેશમાં મોટાભાગે કાર્બનિક ખેતી થાય છે બરોબર કારણ કે આ કાર્બનિક ખેતીનું ચલણ ક્યાં થાય એવું તમને જે કહી દઉં જરા જણાવી દો કે બીજા વિશ્વયુદ્ધ પછી ચલણ આવ્યું બીજા વિશ્વયુદ્ધમાં બધા દેશોનું વચ્ચે યુદ્ધ થવાનું હતું એમાં થોડાક જે રસાયણો જે બધા વધ્યા બરોબર એ બધા રસાયણો પછી બીજા વિશ્વ પર જે રસાયણો વધ્યા એ આપણી જેવા જે વિકાસશીલ દેશો હોય એ બધાને આપવામાં આવ્યા અને એ બધા રસાયણોનો ઉપયોગ શું હોય ખેતી કરવા માટે થયો અને એ રસાયણોને કારણે આપણે બધાને શું હોય છે સારામાં સારો પાક આવવા લાગ્યો અને એટલા માટે આપણે શું હોય છે રસાયણોનો ઉપયોગ કરવા લાગ્યા આપણે જે કાર્બનિક ખેતી કરતા હતા એ ભૂલી ગયા અને તમે સાંભળ્યું હશે કે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ આવી હરિયાળી ક્રાંતિ હતી ની આ બધા રસાયણો જે બીજા વિશ્વયુદ્ધ પછી જે રસ જે કેમિકલો જે બધા વપરાના જે બધા શું છે બોમ્બ બનાવવા માટે જે રસાયણો વપરાવાના હતા એ બધા રસાયણો વિકાસશીલ દેશોને મળ્યા અને એના કારણે આપણા પાકની અંદર શું એ વૃદ્ધિ થઈ હરિયાળી ક્રાંતિ આવી પણ હકીકતમાં એ હરિયાળી ક્રાંતિ નુકસાનકારક છે કારણ કે એ રસાયણોને કારણે કેન્સર જેવા ઘણા બધા રોગો તમે જોવા મળતા હશે ઘણા બધા રોગો થાય એટેકના જે રોગો થાય તો હકીકતમાં આ બધા રસાયણોનો ઉપયોગ ટાળવો જોઈએ તો વાત કરું કાર્બનિક ખેતીની વાત કરું તો કાર્બનિક ખેતીનો મતલબ થાય ઓર્ગેનિક ખેતી એમાં કોઈ પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં સિમ્પલ રીતે કાર્બનિક ખેતી જો કોઈ ખેતરમાં કરી હોય તો એના માટેના નિયમ છે કે એ વ્યક્તિ એક ખેતરમાં ત્રણ વર્ષ સુધી સતત કોઈ પણ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવાનો નહીં ગૌમૂત્રનો ઉપયોગ કરી શકે પછી ગાયના છાણનો ઉપયોગ કરી શકે બરોબર બીજા બધા કોઈપણ પ્રકારના તત્વોનો ઉપયોગ કરે પણ રસાયણોનો ઉપયોગ એ કરી શકે નહીં અને ત્રણ વર્ષ થાય પછી એનું જે ખેતી છે એને કાર્બનિક ખેતી કહેવાય બરાબર એના માટેનું એનું સર્ટિફિકેટ મળે તો શરૂઆત કરીએ કાર્બનિક ખેતીમાં જૈ વિવિધતા એ વ્યવસ્થાપનની ચાવી છે કાર્બનિક ખેતીમાં શું કે જે વિવિધતા એ વ્યવસ્થાપનની ચાવી કાર્બનિક ખેતીનો મહત્વ મંત્ર શું છે કે જૈવ વિવિધતા રૂપે વ્યવસ્થાપન થવું જોઈએ જૈવ વિવિધતા એટલે જેમ વધુમાં વધુ સજીવો રહે તમારા ખેતરમાં જેમ વધુમાં વધુ સજીવો રહે તમારા ખેતરમાં જેવી રીતે સૂક્ષ્મ જે વધુ રહે તેમ તેમ તમારું ખેતર સારું રહે બરોબર જેમ તમારા ખેતરની આજુબાજુ તમારા પર્યાવરણમાં સજીવ સૃષ્ટિ વધે એમ તમારો પાક સારો મળે એવું એ લોકો વિચારે છે ખેડૂતો કહે છે જંતુઓના નાશને કારણે તેનું વ્યવસ્થાપન કરવું તેનું સંતુલન જોવા માટે જટિલ તંત્રની રચના કરવી આ લોકો શું કહે કે તમે એકા દાખલા તરીકે કોઈ જંતુઓને મારવા માટે રસાયણોનો ઉપયોગ કરો પણ એની આરે જે બીજા બીજા નભતા જે જંતુઓ હોય જે સારા જંતુ હોય એનો પણ નાશ થઈ જાય અને એનો નાશ થઈ જાય એટલા માટે શું હોય છે આખું જે તંત્ર હોય આખી જે આહાર શૃંખલા હોય એ બધી ખોરવાઈ જાય માટે આ લોકો શું કહે જંતુઓના નાશને કારણે એનું વ્યવસ્થાપન કરવું અને એનું સંતુલન જોવા માટે એક જટિલ તંત્ર બનાવવું કે ગમે તે જંતુઓ જોઈએ અને ખાસ કરીને કાર્બનિક ખેતીનો જો ઉપયોગ કરવામાં આવે તો પ્રકારની માથાકૂટ રહેતી નથી કાર્બનિક ખેતીમાં જેમ બને વધુમાં વધુ સૂક્ષ્મજીવોને બધા જંતુઓને શું હોય છે સાચવવામાં આવે છે બરોબર ગોટ ઇટ આઈડિયા આવી ગયો બીજું હવે આપણે વાત કરીએ પરંપરાગત ખેતી કે જે ખેતી આપણે બધા કરીએ છીએ મોટાભાગે લોકો એ કરતા હોય રસાયણોવાળી ખેતી તો રસાયણોના ઉપયોગ દ્વારા આડેધડ સારા અને હાનિકારક બંને બેક્ટેરિયાનો નાશ થાય હવે રસાયણોનો કોઈ ઉપયોગ કરીએ એટલે શું થાય કે એમાં હાનિકારક અને સારા બેક્ટેરિયા બંનેનો નાશ થઈ જાય બરોબર અને કાર્બનિક ખેતી કરનાર વ્યક્તિ એવો કહે છે કે તેમનો નાશ કરવો એ અનિચ્છનીય છે તે અનિવાર્ય નથી કારણ કે તેમના પર નિર્ભર રહેતા પરભક્ષી અને પરોપજીવીઓમાં શું થાય ઘટાડો થાય કાર્બનિક ખેતીવાળા શું કહે છે કે તેમનો નાશ કરવો એ અનિચ્છનીય છે બરોબર અનિચ્છનીય એટલે સારું નથી બરોબર અને એ અનિવાર્ય પણ નથી બરોબર જરૂરી નથી કારણ કે એનો જો તમે નાશ કરો તો એના ઉપર નિર્ભર રહેતા બીજા જે જીવો હોય એ મરી જાય અને પરિણામે આખી પોષણ શૃંખલા હોય એ તૂટી જાય માટે પરંપરાગત ખેતીમાં શું છે રસાયણો દ્વારા આડેધડે બીજા જીવોનો પણ નાશ થાય તો એ થવું જોઈએ નહીં કાર્બનની ખેતીમાં શું હોય જૈવિક વ્યવ જૈવિક વિવિધતા બતાવવામાં આવે કે ત્યાં બધાને જે બધાને રહેવા જોઈએ બરાબર બધા સૂક્ષ્મ જીવન અને એનું વ્યવસ્થા પણ કરવું બરોબર દાખલા તરીકે કોઈ ફૂગ આવી જાય તો એને મારવા માટે સૂક્ષ્મજીવોનું જીવોનું સંવર્ધન કરવું પણ એ ખાલી ફૂગ જ મરવી જોઈએ બીજું પાછો બીજા જે સૂક્ષ્મ જીવો એને કોઈ નુકસાન ન થવું જોઈએ એવી રીતનું વ્યવસ્થા આપવાનું હોય જે વિવિધતા જળવાવી જોઈએ બધાનો સમન્વય થવો જોઈએ કોઈ એકને ફાયદો થાય અને બીજાને નુકસાન થાય એવું હોવું જોઈએ નહીં એટલે એવું આ લોકો શું કે છે કાર્બનની ખેતી માગે છે બરોબર આ તો સમજણ નથી અને હવે જે ટોપિક છે એ ચાલુ થવાનો છે વનસ્પતિના રોગો અને જંતુઓનું નિવારણ એ તમને બીજા અંદર ભેગું ચાલુ કરું છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે ટોપિક ચાલે છે વનસ્પતિના રોગો અને જંતુઓનું નિવારણ તો યાદ રાખજો આપણે શું કરવાનું છે વનસ્પતિના રોગોનો પણ નાશ કરવાનો છે અને જંતુઓનું નિવારણ કરવાનું છે બંનેને સાચવવાના છે તો એના માટે આપણે કરવું શું તો આ લોકો એવી વાત કરે છે બરોબર થિયરી ઓલી તો બધી પ્રસ્તાવના છે શરૂઆત આપણે અહીંયાથી લખવાની કરવાની પરીક્ષામાં પણ અહીંયાથી ચાલુ કરવાનું લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય કે જેના શરીર પર લાલ અને કાળા રંગના ડાઘ દેખાય છે તેવા ભ્રૂણ કીટકો અનુક્રમે એડિસ અને મચ્છરોને ખાય છે તો આ લેડીબર્ડ છે એ લાલ રંગના છે ડ્રેગન ફ્લાય એ કાળા રંગના છે બરોબર લેડીબર્ડ છે એ અનુક્રમે લખ્યું છે એટલે લેડીબર્ડ છે એડિસને ખાય છે અને જે ડ્રેગન ફ્લાય છે એ મચ્છરોને ખાય છે તો આ બધા એક પ્રકારના શું છે કીટકો છે બરોબર ભ્રૂણ કીટકો છે જે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય શું છે તમે ડ્રેગન ફ્લાયનું નામ સાંભળ્યું હોય છે બરોબર આ બંને ડ્રેગન ફ્લાય એટલે જેને આપણે બધા ઘણા વાર તળપદી ભાષામાં વાણીઓ કહે છે બરોબર અને ચોમાસામાં તમે લાઈટ હોય તો ત્યાં બે પાખું ફફરાવતું ખબર છે એક નાનું કીટક આવે છે બરોબર નુકસાનકારક નથી બહુ સારું હોય છે અને તમે ઘણીવાર ખેતરમાં ઉડતા પણ જોયું હોય છે એ ડ્રેગન ફ્લાય બહુ સારું એના કારણે શું હોય છે મચ્છરોને એ ખાય છે તો આ બંને આ બંને જે કીટકો છે એનું જો સંવર્ધન કરવામાં આવે આ જો આપણા ખેતરમાં રાખવામાં આવે તો અને મચ્છરોને શું કરે નુકસાન કરે એ બંનેને ખાઈ જાય તો આપણે શું થાય ફાયદો થાય બીજું કપાસમાં બીટી પ્રકારનું જનીન એટલે કે રસાયણ જોવા મળે છે બીટી મીન્સ થુરિન્જી એન્જિસ બરોબર તે પતંગિયા ઈયળને ખાય છે તો આ સમજવાનું છે કે આ પતંગિયા ઈયળ એટલે શું પેલા તો તે પતંગિયા ઈયળને ખાય છે મતલબ જે ઈયળ હોય એ પતંગિયામાં રૂપાંતર પામે જે પતંગિયા છે એની જે શરૂઆતની જે અવસ્થા કેવી છે ઈયળની અવસ્થા અને એ ઈયળ અવસ્થા જો પૂરી થાય પછી શું કરે એ પતંગિયામાં રૂપાંતર પામે અને તમને કહી દો ઈયળનો ખોરાક ખબર છે શું છે એ પર્ણને ખાય પાંદડા ને ખાય પર્ણ ઉપર રહે અને પાંદડા ને ખાય તો જો કપાસના એ પર્ણને ખાય તો નુકસાન કરે નહીં

પણ વિદેશી જે કપાસ હોય એ વિદેશી કપાસમાંથી રસાયણ તારવવામાં આવ્યું ને એમાંથી વિદેશી કપાસની જાત બનાવવામાં આવે એ કપાસને કહેવાય બીટી કપાસ શું કહેવાય બીટી કપાસ તો આ બીટી કપાસ પ્રકારનો જે કપાસ હોય એમાં બીટી એટલે બેસીલેસ થુરિન્જી એન્જિસ નામનું જનીન હોય અને આ એન્જિસ જે હોય આ જનીન જે હોય તે પતંગિયા ઈયળને ખાય છે મતલબ જે બીટી કપાસ હોય એના દરેક પર્ણની અંદર આ બીટી બેસીલેસ સ્થુરિન્જી એન્જિસ નામનું જનીન હોય અને જ્યારે આ ઈયળ છે એ ઈયળ જ્યારે શું છે કપાસના પાંદડાને જ્યારે ખાય ત્યારે કપાસનું પાંદડું એના ઈયળના પાચન તંત્ર દ્વારા અને જેવું એના આંતરડામાં જાય એટલે આ બેસીલીજી નામનું જે જનીન હોય એમાં રહેલું જે પ્રોટીન હોય એ ક્રાય પ્રોટીનમાં રૂપાંતર કરે અને જે આ ઈયળ હોય એ ઈયળના આંતરડામાં શું કરી દે ચાંદા પાડી દે અને ઈયળને મારી નાખે અને પરિણામે શું હોય છે આ પતંગિયા કારણે જે નુકસાન કપાસને થવાનું હોય કપાસના પર્ણને એ એ એ નુકસાન ઘટી જાય બીજું કે આ બીટી જે છે મનુષ્યને કોઈ પણ રીતે નુકસાનકારક કર છે નહીં આગળ વાત કરીએ તે શુષ્ક બીજાણું સ્વરૂપે પણ જોવા મળે છે વૈજ્ઞાનિકો એને શું હોય છે જે તમે ઘણી ખેડૂત જે હશે એને ખબર હશે કે તમે તમને જોવા મળે તેને પાણીમાં ભેળવી સંવેદનશીલ રાય ફળાવ અને વનસ્પતિઓ પર છાંટવામાં આવે અને તે ઈયળ તેને ખાય અને પરિણામે ઈયળના પાચન માર્ગમાં છિદ્રો ઉદભવે અને ઈયળને મારી નાખે હવે આ રસાયણને બીજાણુ સ્વરૂપે પણ જોવા મળે જો પર્ણ સ્વરૂપે તો જોવા મળતું કપાસમાં અંદર તો હતું કપાસના પર્ણમાં હતું પણ વૈજ્ઞાનિકો એને બીજાણુ રૂપ પણ આપી દીધું કે જો બીજાણુ રૂપે જોવા મળે તો એને શું કરે આવા જે બીજાણુ હોય એને પાણીમાં ભેળવી અને જે કંઈ પણ વનસ્પતિઓ હોય કઈ કઈ વનસ્પતિઓ રાય ફળાવ અને બીજી વનસ્પતિઓ હોય એના ઉપર છાંટી દેવાનું અને એના ઉપર છાંટવામાં આવે તો ઈયળ થાય આવી બધી વનસ્પતિઓને જે નુકસાન કરતી ઈયળ હોય એ આવી બધી વનસ્પતિઓ ઉપર રહેતી ઈયળ છે એ થાય આ બીજાણુઓને ખાય અને બીજાણુઓને ખાય પરિણામે ઈયળના એ પાચન માર્ગમાં શું કરે છિદ્ર ઉત્પન્ન કરે અને ઈયળને મારી નાખે જો કપાસની અંદર પોતાની અંદર હોય એટલે એમાં તમારે કોઈ છાંટવાની જરૂર નથી કપાસની આજુબાજુ તમારે ક્યાંય બીજાણું છાંટવાની જરૂર નથી કે કપાસમાંથી જનીન તારવામાં આવ્યું છે કયા વિદેશી કપાસમાંથી બરોબર તો આ રીતે પણ શું હોય છે તમે રાય ફળાવ વનસ્પતિઓને પણ શું હોય છે બચાવી શકો છો બરોબર બીજી વાત કરીએ ટ્રાયકોડમાં પોલીસ્પોરમ ફૂગ રોગિસ્ટ વનસ્પતિના રોગોને દૂર કરવા માટે વપરાય છે ટ્રાયકોડમાં પોલીસ્ફોરમ નામની જે ફૂગ હોય એ ફૂગ શું હોય છે જે રોગીષ્ટ વનસ્પતિ હોય એના રોગોને દૂર કરીશું આ ફૂગથી શું હોય છે જે રોગીષ્ટ વનસ્પતિ હોય એને ફાયદો થાય બીજું એક બકોલો વાયરસ એ કીટકો અને અન્ય સંધિપાદોમાં રોગોનું સર્જન કરે છે તો ઘણીવાર સંધિપાદ સમુદાયના જગતના ઘણા બધા કીટકો હોય અથવા અમુક જે જીવો હોય એ નુકસાન કરતા હોય તો બકુલો વાયરસ કરીને શું હોય છે એક પ્રકારનો જે જૈવિક જૈવિક પદાર્થ છે એને જો તમે નાખવામાં આવે ખેતરમાં આજુબાજુ તો એ કીટકો અને અન્ય સંધિપાદોને મારી નાખે અને પરિણામે શું હોય છે ખેતર બચી જાય બરાબર ખેતરમાં રહેલો પાક પણ બચી જાય તો ખબર પડી ગઈ એક તો સૌથી પહેલા શું કરવાનું કે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય રાખો તો એડીસ અને મચ્છરો મરી જાય બીજું કપાસમાં બીટી પ્રકારનું જનીન હોય બેસી લેસ ફુરિન્જીસ પ્રકારનું એના કારણે શું હોય છે જે કોઈ પણ ઈયળ બરોબર પતંગિયા ઈયળ શું છે કપાસને ખાય બરોબર એટલે એ ઈયળ મરી જાય પતંગિયા યળ તો ખબર પડી ગઈ ને કે કારણ કે ઈયળ જે છે એ શું છે પતંગિયામાં રૂપાંતર પામે પણ પતંગિયાની શરૂઆતની અવસ્થા કઈ હોય ઈયળ હોય આઈડિયા આવી ગયો તમને જે રીતે દેડકો હોય એની શરૂઆતની અવસ્થા ટેડપોલ હોય એમ પતંગિયાની શરૂઆતની અવસ્થા કઈ હોય ઈયળ હોય અને ઈયળના સ્વરૂપમાં એ શું પર્ણને ખાતી હોય હોય છે બરોબર તો કપાસના કપાસના પર્ણને ખાય નુકસાન થાય એના કરતાં આ જે એ ઈયળને મારી વૈજ્ઞાનિકો એને શું છે શુષ્ક બીજાણુ રૂપે પણ લેવા છે કે જેનાથી તમે જો કપાસની અંદર પોતામાં હોય તો વાંધો ના આવે પણ રાય અને ફળા વનસ્પતિઓ હોય એને બચાવવા માટે પણ શું આ લોકો બીજાણુ રૂપે લેવા અને પરિણામે જ્યારે એને શું હોય છે પાણીમાં ભેળવી છાંટવામાં આવે તો રાય અને ફળા વનસ્પતિ ઉપર જે યળ રહેતી હોય એ યળનો પણ શું થાય નાશ થઈ જાય ટ્રાયકોલિસ્ફોરમ ફૂગ છે એ રોગિષ્ટ વનસ્પતિના રોગોને દૂર કરને અને બકુલો વાયરસ પણ શું છે કીટકો અન્ય સંધિવાદોમાં થાય રોગોનું સર્જન કરે અને પરિણામે શું હોય છે ખેડૂતને નુકસાન થતું અટકી જાય